શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન દ્વિતીય પ્રકરણ અધ્યાય 35મો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, સંતો પૃથ્વી પર અન્ય વેશે વિચરી રહ્યા હતા તેવામાં અતિસમર્થ ભગવાન શ્રીહરિની ઈચ્છાથી, જેનો પ્રભાવ પ્રતિદિન વધતો જ રહ્યો હતો, એવા વાયુ દિશામાંથી આવેલા અંગ્રેજ રાજાએ પૃથ્વી પર સંતોનો દ્રોહ કરનારા સમસ્ત અસુર રાજાઓ ઉપર વિજય પ્રાપ્ત કર્યો. ભગવાન શ્રીહરિના સંતોનું રક્ષણ કરવાથી, જેનો પ્રભાવ આપોઆપ ખૂબ જ વૃદ્ધિ પામ્યો છે, એવા અંગ્રેજ રાજાએ સંતોનો દ્રોહ કરવાથી, જેના સર્વે સુકૃત નાશ પામ્યા છે, એવા આ આસુરી રાજાઓને લેશ માત્રના પ્રયાસ વિના પોતાને આધીન કર્યા. હે રાજન, સંતોનો દ્રોહ કરવાથી આસુરી રાજાઓના રાજ્ય ગયા, સ્થાનો છીનવાઈ ગયા, શોભા વિલીન થઈ, સગા સંબંધી હેતુ સંતોષી મિત્રવર્ગની સમાપ્તિ થઈ, તેથી તેઓ પૃથ્વી પર કોઈ ગુપ્ત જગ્યાએ સંતાઈને રહેવા લાગ્યા. સંત તથા અસંતના લક્ષણો જાણતા તે અંગ્રેજ રાજાએ શ્રીહરિના આશ્રિત સંતો સિવાયના દંભી અને વિષયાસક્ત અસુર ગુરુઓને યથાયોગ્ય દંડ કર્યો. હે રાજન, ઉદ્ધવ સંપ્રદાયના અનુયાયી સંતો કે ગૃહસ્થ હરિભક્તોને જે કોઈ આસુરી રાજાઓ કે દંભી ગુરુઓ હેરાન કરતા, તેઓને આ અંગ્રેજ રાજા પકડી ગળે ફાંસો આપી તત્કાળ મોતને ઘાટ ઉતારતા, તેથી પૃથ્વી પર અતિશય આક્રોશ વ્યાપી ગયો. તે સમયે જે જે સંતોના દ્રોહીઓ હતા તે સર્વે અંગ્રેજ રાજાથી અત્યંત ભય પામી જ્યાં ત્યાં ગુપ્ત સ્થળે છુપાઈને મહાકષ્ટથી દિવસો પસાર કરતા હતા. હે રાજન, કિમપુરુષ ખંડ ઉપરાંત સમગ્ર ભારતખંડમાં સત્યમાર્ગનું રક્ષણ કરતા એ અંગ્રેજ સરકારના એકાધિપત્ય ઉપર દિગ્વિજય પ્રાપ્ત કરતો તે અંગ્રેજ ગવર્નર સૌરાષ્ટ્ર પ્રાંતના રાજકોટ નામના નગરમાં આવ્યો. ત્યાં એક માસ સુધીનો તેનો પડાવ હતો. શ્રી સ્વામિનારાયણ ભગવાનના સંતો ભક્તોનું રક્ષણ કરવાથી મારો ઉત્કર્ષ થયો છે, આ પ્રમાણે તે અંગ્રેજ રાજા જાણતો હતો. તેથી ભગવાન શ્રીહરિના દર્શન કરવાની તેને અત્યંત ઉત્કંઠા જાગી. ત્યાર પછી પોતાનું નિવેદન જણાવવા એક દૂતને ભગવાન શ્રીહરિની પાસે મોકલ્યો. તે દૂતે તત્કાળ ગઢપુર આવી શ્રીહરિને પ્રણામ કર્યા અને બે હાથ જોડી સ્વસ્થ મને ગવર્નરનું નિવેદન શ્રીહરિને સંભળાવવા લાગ્યો. ગવર્નરનો દૂત કહે છે, હે સ્વામીન, મહાબળવાન અંગ્રેજ ગવર્નરનો હું રાજદૂત છું. તે ગવર્નર અત્યારે રાજકોટ નગરમાં આવ્યા છે. અન્ય સેંકડો રાજાઓ તેમની સેવા કરી રહ્યા છે. તેમણે આપના પ્રતાપથી જ દશે દિશાઓમાં વિજય પ્રાપ્ત કર્યો છે. અત્યારે તે આપના દર્શનની અંતરમાં ખૂબ જ ઉત્કંઠા ધરાવે છે. પછી તે મુંબઈ જવા ઈચ્છે છે. હે વર્ણિરાજ સ્વામીજી, જો આપની આજ્ઞા હોય તો તે ગવર્નર અહીં ગઢપુર આપના દર્શને આવે, અથવા આપ રાજકોટપુર પધારી તેને ધન્ય કરો. તમે સ્વતંત્ર છો, તેથી તમારી ઈચ્છામાં આવે તે નિર્ણય લઈ શકો છો. આ પૃથ્વી પર તે ગવર્નરના રાજ્યમાં કોઈ પણ સ્થળે આપના આશ્રિત સંતો ભક્તોને દુષ્ટપુરુષોથી હવે કોઈપણ પ્રકારનો ભય રહ્યો નથી, તે પણ આપ નક્કી જાણો. હે સ્વામીન, આપના અંતરમાં જે ઈચ્છા હોય તે મને જણાવો, હું તે ગવર્નરને નિવેદન કરીશ. આ પ્રમાણે રાજદૂતના વચનો સાંભળી ભગવાન શ્રીહરિ ખૂબ જ પ્રસન્ન થયા અને રાજદૂતને કહેવા લાગ્યા. ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે, હે રાજદૂત, આપના ગવર્નર સાહેબનું મંગળ થાવો, કારણ કે સત અસતના વિવેકી તે ગવર્નરે અમારા સાધુઓનું દુષ્ટજનો થકી રક્ષણ કર્યું છે. અત્યારે પૃથ્વી પર આવો રાજા મળવો દુર્લભ છે, તેથી હું તેની સમીપે આવીશ. આ પ્રમાણે કહી ભગવાન શ્રીહરિએ રાજદૂતને ભોજન કરાવ્યું અને ફરી તેને કહેવા લાગ્યા કે,
हे राजदूत, तमे अत्यारे ज आगळथी प्रयाण करो अने गवर्नरने मारा आगमनना शुभ समाचार जणावो। हूँ अत्यारे ज त्यां आववा निकळू छू। भगवान श्रीहरिए आ प्रमाणे राजदूतने आज्ञा आपी, तेथी ते शुभ संदेशो लई पोताना मालिक गवर्नर पासे आव्यो अने श्रीहरिना वचनों यथार्थ कही संभळाव्या। ते समये राजदूतना वचनों सांभळी गवर्नर अतिशय खुश थया अने पोताना सेवकों ने कहवा लाग्या के हे सेवको, नारायण मुनि आजे अथवा आवती काले अहीं पधारशे अने ज्यारे आ नगर में तेनो शुभ आगमन थाय त्यारे हूँ गमे तेवा गुप्त स्थले हों, छता पण मने तेमना शुभ समाचार तत्काल आपवा। आ प्रमाणे पोताना सेवकोने आज्ञा आपी गवर्नर भगवान श्रीहरिना सन्मान अने पूजा माटेनी सामग्री भेळी करी एक जग्याए राखीने अति हर्षपूर्वक श्रीहरिना आगमननी प्रतीक्षा करवा लाग्या। हे राजन, आ पृथ्वी पर प्रसिद्ध प्रतापवाला भगवान श्रीहरि पण गवर्नरना आमंत्रणने मान आपी पोतानी सेवामां सदाय तत्पर रहता केटलाक पदातीओ, पार्षदो, ब्रह्मचारीओ अने संतोनी साथे सुंदर शिविकामां बेसीने बीजे ज दिवसे राजकोट नगर प्रत्ये जवा निकळ्या। मार्गमां सैकड़ों अने हजारों मनुष्यों पोतपोताना कार्यों छोड़ी कल्याणमूर्ति भगवान श्रीहरिनी पाछड़ पाछड़ चालवा लाग्या। तेमाथी जे हरिभक्तो हता तेमना अंतरमा केवल भगवान श्रीहरिना दर्शननी इच्छा हती अने बीजा मनुष्यों हता ते सर्वे ने तो गवर्नर सरकार श्रीहरिनु केवु सन्मान करे छे ते जोवानी इच्छा हती। भगवान श्री नारायण मुनि गढ़पुरथी निकल्या एने बीजे दिवसे बपोर पछीना समये राजकोट प्रत्ये पधार्या। ते शहर अनेक राजाओ अने तेना सैन्यने रहेवा माटे बनावेला तंबुओनी शिबिरथी अने तेमा रहेला मदोन्मत्त हाथीओ, घोड़ाओ, ऊँटो, बळदो, रथो अने पायदळो वगैरे अनेक राजसमुदायथी शोभी रह्यु हतुं। श्रीहरिनी साथे आवेलो जनसमुदाय उच्चे स्वरे श्रीहरिना नामनो जयघोष करता हता। दूर दूर थतो श्रीहरिनो जयघोष सांभळी राजसैनिको तथा पूर्वासी जनो पोतपोताना आसन, भोजन, शयन आदि सर्वे क्रियाओनो त्याग करी श्रीहरिना दर्शन करवा दौड़ादौड़ी करवा लाग्या। तेज अवसरे राजसेवकोए गवर्नर ने श्रीहरिना आगमनना शुभ समाचार आप्या। हे राजन, भगवान श्रीहरि करुणा करीने अहीं पधार्या छे एवा शुभ समाचार सांभळतानी साथे अतिशय हर्षघेला थयेला उदार बुद्धिवाला गवर्नर पोताना अन्य राजकाजनो तत्काल त्याग करी श्रीहरिनी सन्मुख पगे दौड़वा लाग्या। ते समये तेमनी पाछळ समस्त राजाओनो समुदाय पण दौड़वा लाग्यो। श्रीहरिने मळवानी अति आतुरता होवाथी दौड़ता आवता गवर्नरना श्वासोश्वासनी गति वधवाथी मुख पण पहोळो थयो अने आँखोमांथी आनंदना अश्रुओ वहेवा लाग्या। आवी स्थितिमां दौड़ता आवता सार्वभौम गवर्नरने जोईने भगवान श्रीहरि शिबिकामांथी उतरीने तेमनी सन्मुख जवा लाग्या। त्यारे गवर्नरे पण सामे आवी श्रीहरिना चरणकमळमां पोतानो मस्तक मूकी नमस्कार कर्या। ते समये भगवान श्रीहरिए अति वहालथी तेमने उठाड्या। त्यारे गवर्नर बहुवार सुधी श्रीहरिने हाथ जोड़ी भगवान श्रीहरिना मुखकमळ सामेज एक दृष्टि करी उभा रह्या। ते समये अतिशय हर्षने कारणे तेमना नेत्रोमांथी हर्षना अश्रुओ पड़ता हता। ते अश्रुनी साथे जाने के श्रीहरिना संतोनो द्रोह करनारा असुर गुरुओ अने राजाओना गर्व, उद्यम, अभिमान अने सुखनो पण जाने पतन थतु होय तेम जणातु हतु। सुव्रत मुनि कहे छे, हे प्रताप सिंह राजन, त्यार पछी ते बन्ने परस्पर कुशल समाचार पूछता भगवान श्रीहरि अने गवर्नरनो आवो मिलन जोई जाने बन्ने जणा आगळना जन्मना गाढ़ मित्र होयने शू। आ प्रमाणे
સર્વે મનુષ્યો માનવા લાગ્યા. ગવર્નરે ભગવાન શ્રીહરિની સાથે પધારેલા સર્વે સંતો ભક્તોને ઉતારા અપાવી શ્રીહરિનો હાથ પોતાના હાથમાં લઈ પોતાની શિબિરમાં આવ્યા. તે સમયે રાજકોટપુરમાં ગવર્નર પાસે પોતાનું કાર્ય સિદ્ધ કરવા આવેલા સર્વે અશુરાંશ રાજાઓ ભગવાન શ્રીહરિ ઉપર ઈર્ષાભાવ રાખતા હોવા છતાં ગવર્નર અને શ્રીહરિના પ્રેમભાવ સાથેનું મિલન જોઈ અતિશય વિસ્મય પામ્યા અને પોતાના મદ અને અહંકારનો ત્યાગ કરી ભગવાન શ્રીહરિને પણ નમસ્કાર કરવા લાગ્યા. હે રાજન, તે સમયે ગવર્નરે પોતાના હાથે ઉપાડી લાવી મહામોંઘી મોટી ખુરશી મૂકી અને તેના ઉપર ભગવાન શ્રીહરિને બેસાડ્યા. ત્યાર પછી સાથે આવેલા મુક્તાનંદાદી સંતો ભક્તોને પણ નાની નાની ખુરશીઓ મૂકી તેમના પર બેસાડ્યા. પછી ગવર્નરે દેશ દેશાંતરમાંથી આવેલા રાજાઓને તથા પોતાના સેવકોને વિશાળ તંબુમાંથી બહાર મોકલ્યા અને માત્ર પોતાના બે ત્રણ મંત્રીઓની સાથે શ્રીહરિની સમીપે આવી ખુરશીઓ ઉપર બેઠા. તે સમયે બહાર રહેલા સેંકડો રાજાઓ તથા શસ્ત્રધારી તે ગવર્નરના સેવકો દૂર ઊભા રહી તંબુની બારીઓના ગોખમાંથી શ્રીહરિનું આવું ભવ્ય સન્માન જોઈને નમ્રભાવે બંને હાથ જોડી વિનયપૂર્વક શ્રીહરિની સન્મુખ બેઠેલા ગવર્નરને ભય સહિત જોઈ રહ્યા હતા. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના દ્વિતીય પ્રકરણમાં ભગવાન શ્રીહરિ તથા ગવર્નરનું રાજકોટમાં મિલન થયું એ નામે 35મો અધ્યાય પૂર્ણ થયો.